છોટાદેપુર જિલ્લામાં રહેતી માફિયાઓ ગેરકાયદેસર રીતે ઓરસંગ નદીમાંથી રહેતી કડકવા માટે નદીમાં જ્યાં આવે ત્યાં ઊંડા ખાડા પાડી દેતા એક સપ્તાહમાં ઓરસંગ નદીના ઊંડા ખાડાઓમાં ભરેલા પાણીમાં ડૂબી જતાં બેના મોત સંખેડાના પીપળસઠ ગામની ઓરસંગ નદીમાં રેતીના ઊંડા પાણીના ખાડામાં છ વર્ષની બાળકી ડૂબી જતાં મોત નીપજ્યું જ્યારે બડેલીમાં એક યુવાન ડૂબી જતાં મોત નીપજ્યું હતું સંકળા તાલુકાના ગામની ંગ નદીમાં છ વર્ષની બાળકી ડૂબી જતા હજરોત બપોરે મોત નીપજ્યું બાળકી અંકિતા જગદીશભાઈ બારિયા બપોરના ઘરેથી નદી તરફ જતી રહેતા રેતીની લેઝમાં પાણીના ઊંડા ખાવામાં પડી જતા મોત નીપજ્યું હતું દીકરીના પિતા જગદીશભાઈ ડોરો ચડાવવા માટે ખેતર ગયા ત્યારબાદ ઘરે આવ્યા ત્યારે અંકિતા નહીં દેખાતા આજુબાજુ શોધ કરી નજીકના મળદીતા નદી તરફ શોધખોળ કરતા ઊંડા ખાડામાંથી બાળકી મૃત હાલતમાં મળી આવી ત્યારબાદ પીપળસઠ ગામના સરપંચ નગીનભાઈ બોલાવતા આવ્યા ને ઉભા ના રહી માનવતા ભૂલી ગયા ને સ્થળ છોડી ત્યાંથી જતા રહ્યા આ બાબતે સમગ્ર ગ્રામ મૃત્યુ જવાબદાર કોણ ગ્રામ પંચાયત કે ખાણ ખનીજ ખાતું કે હપ્તો લઈ રેતે ગેરકાયદેસર રેતી કડવાની પરમિશન આપનાર અહેવાલ હસમુખભાઈ વરિયા છોટાઉદેપુર જિલ્લા બ્યુરો ચીફ